પ્રયાસમાં સૌપ્રથમ વાર જસદણ તાલુકાના આઠકોટ ગામે યોજાયો મેગા જોબ ફેર. આજના આ સ્પર્ધાત્મક યુગમાં કે જ્યાં નોકરી મેળવવા માટે જ જગ્યા પર ઊભા છીએ ત્યાં ઊભા રહેવા માટે પણ દોડતા રહેવા જેવી સ્થિતિ સર્જાય છે. બીજી નારી વાસ્તવિકતા એ છે કે દરેક વિદ્યાર્થીઓને સારી નોકરીની ઈચ્છા છે, સામે દરેક કંપનીને સારા ઉમેદવારની જરૂર છે. આવી સ્થિતિમાં એક એવા મધ્યસ્થી પ્લેટફોર્મની જરૂર પડે કે આ જરૂરિયાતને પહોંચી વળે. આ જ કાર્યભારનું બીડું શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ એટલે કે સ્પેન પ્રાઇવેટ લિમિટેડે ઉપાડી સૌરાષ્ટ્રમાં જસદણ તાલુકાની અંદર સૌ પ્રથમવાર મોટા પાયે જોબ ફેરનું સફળ આયોજન કે જેમાં ગ્રામ્ય લેવલે 37 વધારે કંપની અને 450 વધારે વિદ્યાર્થીઓનું ડિજિટલ પ્લેટફોર્મના સંપૂર્ણ ઉપયોગ સાથે આયોજનને પાર પાડ્યું. આ જોબ ફેરનું આયોજન સ્પેન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા કરવામાં આવ્યું, જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલગુરુ ડૉક્ટર નિતિન પેથાણીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર ગિરીશ ભીમાણી, સ્પેન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડોક્ટર કમલેશ હિરપરા, કોઓર્ડિનેટર રોહિતભાઈ પટેલ, સોફ્ટ વિઝડમ કંપનીના ડિરેક્ટર હિરેનભાઈ ગેલાણી, સંદીપભાઈ દવે, જસદણ PSI કોડિયાતર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ જોબ ફેરની અંદર 37 વધુ ગુજરાત અને ગુજરાત બહારની કંપનીઓએ ભાગ લીધો હતો. 450 વધારે વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 150 વધારે વિદ્યાર્થીઓને આજના દિવસે નોકરી મળી, જેમને 9,000 થી 25,000 સુધીના પગાર ઓફર થયા. સ્પેન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને જોબ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થવા માટે વિવિધ પ્રકારની તાલીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ દ્વારા સતત છેલ્લા 3 માસ દરમિયાન સમયાંતરે અપાઈ રહી હતી. આયોજનને સફળ અને સરળ બનાવવા માટે સ્પેન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જસદણ વિંછિયા બાબરા ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ દૂર દૂરથી આવેલ કંપનીઓ માટે ઇન્કવાયરી ડેસ્ક, ફ્લોર પ્લાનિંગ તથા ચા પાણી, નાસ્તો તથા બપોરના ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી. આથી ટેકનિકલ માધ્યમ દ્વારા સંપૂર્ણ આયોજનને સફળ બનાવી બાબરા વિંછિયા જસદણ તાલુકાના તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર કમલેશ હિરપરા અને કોઓર્ડિનેટર રોહિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જયદીપ હિરપરા, કોલેજ પ્રિન્સિપલ મયુર વેકરિયા, શાંતિ નિકેતન સ્કૂલના HOD પ્રકાશ પ્રજાપતિ, વિદ્યા નિકેતન સ્કૂલના HOD યોગેશ રામાણી તથા સ્પેન પ્રાઇવેટ લિમિટેડના તમામ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. તમને ઇંગ્લિશ કેટલું ફાવે છે, તમે લીડરશિપ કરી શકશો નહીં કરી શકો, બધા સાથે વાતચીત કરી શકશો, કઈ રીતના તમે માર્કેટમાં જઈને તેની બધી માહિતી છે એ અમને આપશો, તમે કઈ રીતના એ પેપર તૈયાર કરશો. એને કીધું અમારી કોઈ કંપની નથી, મીન્સ કે અમારે કોઈ ન્યૂઝ આઈટમ નથી, અમારે ખાલી આ જે પેમ્પલેટ છે એ પ્રમાણેનું છે અને બુક અમે લખી છે, થોડુંક આગળ જઈએ એટલે મેં બુકને પ્રિન્ટ કરી છે અને એ પ્રમાણે મેં આગળ વધી. સેલેરીનું મેં કીધું કે હજી પેકેજ આપે એ પ્રમાણેનું, જે પ્રમાણેનું આપણું વર્ક હોય એ પ્રમાણે, હજી 4 મહિના સુધી તો આપણે એનું ટ્રેનિંગ જ લેવાની છે, કઈ રીતના માર્કેટમાં જોઈન, કઈ રીતના આપણે બીજા પાસેથી એનું માહિતી જાણી શકી અને પેમ્પલેટ કઈ રીતના આપણે છાપી શકીએ. અને 4 મંથની એને કીધું છે કે 4 મંથની અંદર આપણે એના 90 જેટલા છે પ્રિન્ટ, એનો જે એડવર્ટાઇઝમેન્ટ છે એ 90 જેટલી લેવાની હોય અને એ 4 મહિનાની અંદર એ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો. પ્રિન્ટ દેટ ઓવર. જોબ ફેરનું જે આયોજન થયેલું છે, સામાન્ય રીતે જિલ્લા રોજગાર કચેરી અને રાજ્ય સરકાર આ પ્રકારના જોબ ફેરનું આયોજન કરતી હોય છે, પણ વિશેષતઃ એક સંકુલ પણ પોતાના સંકુલ માટે એ જોબ ફેરનું આયોજન કરતા હોય, જેને કેમ્પસ જોબ ફેર અથવા તો કેમ્પસ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. સામાન્ય રીતે આ એક વિશિષ્ટ પ્રકારનો જોબ ફેર એ રીતે કહી શકાય કે બિલકુલ ગ્રામ્ય વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે અથવા તો ગ્રેજ્યુએટ છે એને સારી કંપનીમાં નોકરી મળે એ પ્રકારે આ ઇસ્પેન સંકુલે એટલે કે ડૉક્ટર કમલેશભાઈ હિરપરાએ આ આયોજન કર્યું છે. સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે, કારણ કે આજે બેરોજગારીનો જે પ્રશ્ન
સામે આવ્યો છે ત્યારે રોજગારી આપવા માટેનું એક માધ્યમ બનવું એ એક સારી બાબત છે. અહીંયા આ જોબ ફેરની અંદર 37 જેટલી કંપનીઓ આજે ઉપસ્થિત છે, એટલે કે હાજર છે, અને 400થી વધારે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે, અને જુદા જુદા પ્રકારના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને જુદા જુદા પ્રકારની સ્કિલ ધરાવતા એ ઉમેદવારો અહીંયા આવ્યા છે. આ રીતે એક પ્લેટફોર્મ આપીને આ એક સારું કાર્ય થયેલું છે. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમ એ થતા હોય છે, પણ આ એક અસરકારી કાર્ય થયેલું છે. એટલે યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજો અહીંયા બે છે, અને યુનિવર્સિટીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે આ જોબ ફેરમાં આવવાનું મન મને પણ થયું, અને આ રીતે પૂરા જોબ ફેરમાં મેં મુલાકાત લીધી. ખૂબ સારી રીતે એ કાર્ય ચાલી રહ્યું છે. મેં સુઝુકી મોટર ગુજરાતથી લઈ કામ કરતા હું. યહાં કા વાતાવરણ અચ્છા લગા, વિદ્યાર્થીઓ કા રિસ્પોન્સ ભી અચ્છા રહા, કાફી કુછ અચ્છા સપોર્ટિવ નેચર રહા બચ્ચો કા ભી, ઓર હમે કાફી અચ્છે બચ્ચે મિલે ભી હૈ યહાં જો હમારે મારુતિ કે કામ કરને કે લિયે તૈયાર. અભી હમને 16 લોગ કા લિયા, ઇસમે 13 લોગ હમારે સિલેક્ટ હુએ, ઇનિશિયલ સિલેક્શન 13 કા હુઆ. हम इनको एज ए स्टाइपेंड देते हैं 10,000 रुपया पर महीना, साथ में सब्सिडाइज रेट में इनको रहने खाने की सुविधा मारुति सुजुकी मोटर्स अवेलेबल करवाती है. जो हमारे यहाँ सेलेक्ट हो जाते हैं उनका रिटर्न क्लियर करने के बाद इंटरव्यू होता है, इंटरव्यू के बाद फिजिकल राउंड होता है, उसके बाद उनकी सीधी ज्वाइनिंग, मतलब सप्ताह भर में इनकी ज्वाइनिंग हो जाती है. जॉब फेयर એટલે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરી મળી શકે અને સારામાં સારું ભવિષ્યનું નિર્માણ કરી શકે એના માટેનો જે મારો વિચાર છે, મારા મનની અંદર ક્યાંથી ઉત્પન્ન થયો તો એની વાત મારા વિસ્તાર સાથે જોડાયેલી છે. મારો એક વિસ્તાર એવો છે, જસદણ તાલુકો, વિછીયા તાલુકો, એટલે પછાત વિસ્તાર તરીકે, પંચાળની ધરતી તરીકે અમે ઓળખાય છે. અહીંયા આપણે ખેતીવાડીથી આધારિત બધા પરિવારો નિભે છે. એના વિદ્યાર્થીઓ, એના બાળકો જે છે એને સારી નોકરી અને સારો વ્યવસાય મેળવવા માટે કાં તો એને રાજકોટ, અમદાવાદ અથવા તો ગુજરાતની બહાર જવું પડે છે. એ બહાર ન જવું પડે એટલા માટે એક મને વિચાર આવ્યો કે બહારથી સારી કંપનીના એચઆર, સારી કંપનીના મેનેજરોને આપણે અહીંયા બોલાવીએ અને મારા જ વિસ્તારના બાળકોને હું એની સામે મૂકું અને એને ઇન્ટરવ્યૂ અપાવડાવું અને એને સારી નોકરીની તક અપાવવા માટે ને પ્રયાસો કરું. અને એ વિચારને મેં અમલમાં મૂકી અને આજે મેં સૌરાષ્ટ્રની અંદર ગ્રામ્ય વિસ્તારમાં કદાચ જોફેર થયા હશે પણ અમારા વિસ્તાર માટે એક સારામાં સારું એક સરાહનીય કામગીરી. મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું પ્રથમ હું કહી શકું એટલા માટે કે મેં ક્યાંય જે જોયું નથી અને ક્યાંય મેં સાંભળ્યું નથી કે ગ્રામ્ય વિસ્તારમાં આવા જોફેર થયા છે. અહીંયા અત્યારે 37 કંપનીઓ અત્યારે ઓલરેડી સ્થળ ઉપર હાજર છે. 458 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે અને એ સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ આવે છે, એટલે કમસે કમ 450 વિદ્યાર્થીઓ આજે ઇન્ટરવ્યુ આપશે. આજે આ ચોફેરમાં વિવિધ કંપનીઓ આવી છે, LIC છે, મારુતિ છે, હુન્ડાઈ છે, વિવિધ ઇન્ફોટેકની કંપનીઓ છે, IT ક્ષેત્રની કંપનીઓ છે. આ બધી જ કંપનીઓ એવો દાવો કરે છે કે સારા વિદ્યાર્થીને, સારી સ્કિલવાળા વિદ્યાર્થીઓ અમને મળશે તો સ્ટાર્ટિંગ ટ્રેનિંગ સાથે મિનિમમ 10,000થી અમે પગાર સ્ટાર્ટ કરાવશું, આવો એ કંપનીઓનો દાવો છે. અત્યારે જે કંપની આવ્યું છે એમાં ઇન્ટરવ્યૂ ફેસ કરશે અને સિલેક્શન થશે તો એ વિદ્યાર્થીઓને વધે 30 દિવસમાં એમને સેકન્ડ ઇન્ટરવ્યૂ માટે એમની કંપની ઉપર એમની ઓફિસમાં બોલાવવામાં આવશે અને ત્યાં જે સિલેક્ટ થશે એને ઇન્સ્ટન્ટ નોકરી આપવા માટેનો આ કંપનીઓ આપણી સાથે ચર્ચાઓ કરેલી છે. મારું નામ કમલેશ હિરોકા, સ્પેન એટલે કે SPS સંકુલના ડિરેક્ટર તરીકે હું એ ફરજ બજાવું છું અને આ કોલેજનું આખું મેનેજમેન્ટ કરું છું. રવિ જીવાણી સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.